રાજુલા મુકામે સમસ્ત બાબરિયા પ્રજાપતિ સમાજના વાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું. જ્ઞાતિના અનેક સદસ્યો આ તકે ઉપસ્થિત રહેલા હતા. રાજુલા શહેરમાં સમસ્ત બાબરિયાવાડ ગુર્જર પ્રજાપતિ વાડીનું શુભ ખાતમુહૂર્ત આયોજિત થયું. રાજુલા શહેરમાં ભેરાઈ રોડ ઉપર સમસ્ત બાબરિયાવાડ ગુર્જર પ્રજાપતિ સમાજની વાડીનું શુભ ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું. પ્રજાપતિનગરમાં સવારના 10 વાગ્યે રાખવામાં આવેલું હતું, જેમાં શ્રી ગુર્જર પ્રજાપતિ સમાજના માજી પ્રમુખ સ્વર્ગસ્થ મંગળદાસભાઈ નારણભાઈ પ્રજાપતિ વતી ભગવાનભાઈ તથા જ્ઞાતિના મંત્રી મોહનભાઈ બાબુભાઈ વાઘેલાના વરદસ્તે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત વિધિ રાખવામાં આવેલા હતા. આ પ્રસંગે સમસ્ત ગુર્જર પ્રજાપતિ સમાજના તમામ લોકો એકત્રિત થયેલા અને બહોળી સંખ્યામાં હાજર રહેલા. સમાજના કાર્યને દરેક જગ્યાએથી શુભેચ્છા મળેલી હતી. જ્ઞાતિના પ્રમુખ મનીષભાઈ વાળા, મંત્રી શ્યામજીભાઈ, સહમંત્રી સામતભાઈ, મંજીભાઈ તેમજ સમૂહ લગ્નના સમિતિના પ્રમુખ શ્રી પણ ખાસ ઉપસ્થિત રહેલા હતા. ઉપપ્રમુખ અતુલભાઈ સહિતના લોકોએ આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલી હતી. આજનો અમારો કાર્યક્રમ છે સમસ્ત બાબરિયાવાડ ગુર્જર પ્રજાપતિ સમાજ ને નવી વાડીનું શુભ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન છે. તેમાં જ્ઞાતિના પ્રમુખ શ્રી મનીષભાઈ વધોદીભાઈ વાળા અને સમસ્ત પ્રજાપતિ જ્ઞાતિના બધા ભાઈઓ એકઠા થયા છે અને કાર્યક્રમને ઉત્સાહથી પ્રેરક બળ પૂરું પાડે છે. તમારા સમાજ માટે અહીંયા કંઈક મકાન માટે તમે પ્લોટો ને એવું ફાળવું છે કાકા, તો એના માટે આપનું શું કહેવું છે? આ જે મકાન માટે જે પ્લોટો ફાળવા છે તે સમાજના જ્ઞાતિના બધા પ્રજાજનોના છે અને બધા પ્લોટો ધારકો છે તેઓ બધા ઉત્સાહી છે કે વાડી બને તો કદાચ આ મકાનનું બાંધકામ થાય. તમારા સમાજના ઘણા વર્ષોથી અહીંયા સમૂહ લગ્ન પણ થાય છે એવું જાણવા મળ્યું છે, તો કેટલા વર્ષથી તમારું સમૂહ લગ્ન અહીંયા થાય છે આ જગ્યા ઉપર? 5-1 વર્ષથી અહીંયા સમૂહ લગ્ન થાય છે અને સમૂહ લગ્ન પણ બહુ સારી રીતે થાય છે. અને આ પ્રજાપતિનગરમાં જે વાડી બને છે એમાં સ્વ હરિભાઈ ટપુભાઈ ભૂતૈયા અને કાંદીભાઈ જીવાભાઈ ટાંક બંને સ્વર્ગવાસી છે, અત્યારે હયાત નથી, પણ છતાં વધોદીભાઈ જ્ઞાતિના માજી પ્રમુખ તેમનો બહુ ખૂબ જ સહકાર છે. આજે અમારે સમસ્ત ગુજર પ્રજાપતિ બાબરિયાવાડ 42 સમાજની વાડીનું ખાતમુહૂર્ત છે, જે ભેરાઈ રોડ ઉપર અમારું પ્રજાપતિનગર આવેલું છે, જે અમારા આગેવાનો ભૂતકાળમાં મારા બાપુજી પણ આમાં હતા પ્રમુખ તરીકે, શામજીભાઈ ટાંક, મંજીભાઈ ટાંક, દામજીભાઈ વાળા, અસંખ્ય અમારા પરિવારના બધા આ ડેડાણથી ભાઈ ભૂપતભાઈ પધાર્યા છે. સમસ્ત 42 બાબરિયાવાડ સમાજ અમારો કહેવાય છે. આજનો રોજ અહીંયા અમે જ્ઞાતિની વાડીનું ભૂમિપૂજન કરીએ છીએ, જે અમારા આગેવાન એવા મંત્રી મોહનભાઈ બાવભાઈ વાઘેલાના હસ્તે તથા મંગળદાદાના દીકરા ભગવાનભાઈ મંગળભાઈ વાળાના હસ્તે રાખેલ છે. આજથી 59 વર્ષ પહેલાં જ અમારી જે જૂની વાડી રાજુલા કુંભારવાડામાં ગણાય છે તે મોહનભાઈ બાવભાઈ વાઘેલાના હાથે જ ખાતમુહૂર્તને ભૂમિપૂજન થયું હતું. તો આજે અમે ફરી એકવાર એના જ હાથે કરવા જઈ રહ્યા છે ત્યારે અમારે ઘણો ખુશીનો આનંદનો વિષય છે, જેમાં બધા જ્ઞાતિના આગેવાનો પધાર્યા છે એ બધાનું હું એક. આજે 7 વર્ષ પહેલાં જ્યારે પ્રજાપતિનગરની જમીન લેવાની ત્યારે એક અનેરો ઉત્સાહ હતો અને આજે પણ છે. આજે પ્રજાપતિ સમાજમાં 100 જેટલા અમારા જ પરિવારના એક ઘર બંધાવાના છે અને આજે અમારો આખો સમાજ ભેગો રહેવાનો છે અને આજના દિવસે પ્રજાપતિનગરમાં એક અમારા સમાજની એક વાડી એનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરીએ છીએ. તો આ ભૂમિપૂજનમાં અમારો સમાજ પણ સાથે છે અને આજે દેખાય પણ છે બહોળી સંખ્યામાં. અને બીજું પ્લસ પોઈન્ટ વાત કરું કે રાજુલા માટે અમારા માટે ગૌરવની વાત છે કે રાજુલા ટોટલી સમાજમાં બધાની સમાજની વાડી છે, પણ અમારા માટે ગૌરવની વાત એ છે કે અમારા જ સમાજની બીજી વાડીનું આજે ખાતમુહૂર્ત છે, જે બીજા સમાજમાં 2 વાડી ક્યાંય નથી, પણ અમારા સમાજની આજે ગૌરવની વાત એ છે કે બીજી વાડી બનાવવામાં આવે છે. અને ગૌરવની વાત બીજી કે જેમણે પહેલી વાડીનું ખાતમુહૂર્ત કર્યું હતું એ જ વ્યક્તિ અત્યારે હયાત હાજર છે અને અમારા સમાજના મુખ્ય દાતા તરીકે કહેવાય એવા મોહનભાઈ બાવભાઈ વાઘેલાના હસ્તે જ બીજી વાડીનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરીએ છીએ અને અમારો સમાજ આજે ગૌરવ અનુભવે છે અને અમે પણ ધન્યતા અનુભવીએ. આ પ્રજાપતિનગરનું સુંદર આયોજન અમે કર્યું છે, તેમાં 100 પ્રજાપતિભાઈઓના પ્લોટ છે તે મકાન બનાવવાના છે અને દર વર્ષે અહીંયા અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અને આ જગ્યા એટલી બધી અમારા માટે નસીબદાર છે કે
ક્યાંય અમારે કોઈ પણ સારું કામ થતું જ રહે છે અને અમે કરતા રહીશું ભવિષ્યમાં અને સમાજને ઉપયોગી અમે દરેક કામ કરશું.